આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર ધંધાકીય જોખમો વિશે માહિતી મેળવી હતી. આજના વિડીયોની અંદર આપણે ધંધાકીય જોખમોના કારણો મુદ્દા નંબર 1.5.5 ધંધાકીય જોખમોના કારણો વિશે માહિતી મેળવવાની છે. એની અંદર પહેલો મુદ્દો ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય છે, નવી નવી શોધખોળો થતી જાય, તો એના કારણે કે ધંધાની અંદર ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવો પડે, એટલે કે જે જૂના યંત્રો હોય એના સ્થાને નવા યંત્રો વિકસાવવા પડે છે, ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન કરવું પડે છે. એના પછી ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે, કે બજારની અંદર ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે નવી ટેકનોલોજીઓ આવી હોય તો એ ટેકનોલોજીઓ અપનાવવી પડે છે. જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે, કે જે જૂના યંત્રો હોય છે તો એના સ્થાને નવા યંત્રો વિકસાવવા પડે, તો એના માટે ધંધાની અંદર વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય. તો જેમ વધુ મૂડીની જરૂરિયાત ઊભા થાય તો એમ જોખમનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. હવે એના પછીનો બીજો મુદ્દો આવે છે વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક એટલે એકના બદલામાં બીજી વસ્તુ, જેને વૈકલ્પિક તરીકે આપણે ઓળખીએ છીએ, કે વૈકલ્પિક પેદાશોનો ભય, કે એકના બદલામાં બીજી વસ્તુ છે એનો પણ ઉપયોગ કરી શકાય. તો એની અંદર ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે, કે જેમ જેમ ટેકનોલોજી બદલાતી જાય, નવી નવી શોધખોળો થતી જાય, તો એના કારણે ગ્રાહકો છે એ વૈકલ્પિક પેદાશો તરફ, કે ભાઈ કોઈ પણ વસ્તુ ન મળતી હોય તો એની બદલામાં કઈ વસ્તુ વાપરી શકાય એમ છે, તો એવી વસ્તુઓનો ઉપયોગ કરતા જોવા મળે છે. આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે, ફાઉન્ટન પેનના સ્થાને બોલ પેન, તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો, રેડિયોના સ્થાને ટેલિવિઝન. અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે કે ફાઉન્ટન એટલે કે જ્યારે પ્રાચીન સમયમાં જે ઉપયોગ કરવામાં આવતો બોલપેનની જગ્યાએ જે પેનનો ઉપયોગ કરવામાં આવતો તો એને ફાઉન્ટન પેન કહેવામાં આવે છે, તો એના સ્થાને નવી શોધખોળ દ્વારા જે આધુનિક બોલપેન આવી ગઈ તો એ બોલપેન, પછી પ્રાચીન સમયમાં તાંબા પિત્તળના વાસણો જોવા મળતા, જે તો કે પ્રાચીન સમયમાં તાંબા અને પિત્તળના વાસણો જોવા મળતા, અત્યારે એ બજારમાં વાસણ મળે છે, પણ એના બદલામાં આપણે સ્ટીલના વાસણો પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. રેડિયોના સ્થાને ટેલિવિઝન, કે જેમ જેમ ટેકનોલોજી બદલાતી ગઈ, નવી નવી ટેકનોલોજી આવતી ગઈ, નવી શોધખોળો થતી ગઈ, એના કારણે જે જૂની ટેકનોલોજી છે એના કારણે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજીઓ આવતી જોવા મળે છે, કે ભાઈ રેડિયો તો પ્રાચીન સમયમાં રેડિયો જોવા મળતો, થોડા ઘણા વર્ષો પહેલા આપણને રેડિયો જોવા મળતો, જેના સ્થાને અત્યારે ટેલિવિઝન જોવા મળે છે. પછી આવે છે હરીફાઈ, ત્રીજો પોઈન્ટ. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. હરીફાઈ બજારમાં કોઈ પણ ધંધાની અંદર સામે હરીફ કંપની હોય તો એનું અંદર જોખમનું પ્રમાણ વધી જાય છે, કારણ કે હરીફ સામે કંપની હોય તો પોતે ધંધાની અંદર બજારની અંદર વસ્તુની કિંમત ઓછી કરવી પડે, જેની સીધી જ અસર નફા ઉપર થતી જોવા મળે છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને રિફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે. કોઈ પણ ધંધાકીય એકમે છે હરીફાઈનો સામનો કરવો પડે, ત્યારે શું કરવું પડે, કે પોતે જે વસ્તુનું વેચાણ કરે છે તો એ વેચાણની વસ્તુની કિંમત એ ઘટાડવી પડે, વેચાણ કિંમત એ ઘટાડવી પડે. હરીફાઈનો સામનો કરવા માટે શું કરવું પડે, કે વસ્તુની કિંમત, પોતે જે વસ્તુનું વેચાણ કરે છે એ વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે, વધુ જાહેરાત કરવી પડે છે, જેથી નફાનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. કોઈ પણ ધારો કે આપણે કોઈ પણ બજારની અંદર ધંધો કરીએ છીએ, સામે હરીફ પેઢી છે,
તો એની સામે આપણે હરીફાઈમાં ઉતરવું પડે. તો શું કરવું પડે કે એ જે કિંમતે વસ્તુનું વેચાણ કરે છે એનાથી ઓછી કિંમતે આપણે વસ્તુનું વેચાણ કરવું પડે છે, અને નફાનું પ્રમાણ પણ ઘટાડવું પડે છે, જાહેરાતનો ખર્ચ છે એ પણ કરવો પડે છે, જેના કારણે નફો ઓછો થતો જોવા મળે છે કે જેથી નફાનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. તો આવી રીતે ધંધાકીય જોખમોના કારણોમાં આ ત્રણ મુદ્દા, ટેકનોલોજીમાં ફેરફાર, વૈકલ્પિક પેદાશોનો ભય અને હરીફાઈ, એ ધંધાના નફાની ઉપર સીધી જ અસર કરતા જોવા મળે છે. ચોથા પોઈન્ટની અંદર કાયદો, કાયદા એની અંદર પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે. કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય તો એની અંદર આપણને પર્યાવરણને નુકસાન ન થાય તો એના માટેનો પ્રદૂષણનો કાયદો હોય, ગ્રાહકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન કરવા માટે તો એના માટે ગ્રાહક સુરક્ષા તારો એનો કાયદો ઘડેલો હોય, કામદાર હોય, ઉદ્યોગો હોય વગેરે માટે સરકાર દ્વારા છે એ કાયદા ઘડવામાં આવેલા હોય છે. પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતનધારો અને કારખાનાધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણય લેતા અટકાવે છે. અહીં આપણે લઘુત્તમ વેતનધારો કે આપણે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિઓ કરતા હોય તો એની અંદર કર્મચારીઓ જોવા મળે છે, તો એ કર્મચારીઓને કે ઓછામાં ઓછો કે એમને કેટલો પગાર ચૂકવવો, તો આ પગાર ચૂકવવો એને મિનિમમ છે કે કેટલો પગાર ચૂકવવો, તો એનો લઘુત્તમ વેતનધારો સરકાર દ્વારા ઘડવામાં આવેલો હોય છે. પછી આવે છે કારખાનાનો ધારો, તો કારખાના માટેના જે નિયમો બનાવેલા હોય છે કે જે ધંધાની અંદર આપણે કેટલાક નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો સામે સરકારના જે નિયમો મૂકેલા હોય છે તો એ નિયમોનું પાલન કરી અને ધંધાકીય પ્રવૃત્તિઓ કરવાની હોય છે. એટલે કે કારખાનાધારો હોય કે વેતનધારો હોય કે જે કોઈ પણ ધંધાકીય એકમને છે કેટલાક નિર્ણયો લેતા જે અટકાવતા જોવા મળે છે. પછી આવે છે પાંચમો પોઈન્ટ, માંગની અનિશ્ચિતતા. એની અંદર વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. માંગની અનિશ્ચિતતા, નિશ્ચિતતા અનિશ્ચિતતા એટલે કે ભાઈ જેનું નક્કી હોતું નથી, વસ્તુની માંગ અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. કોઈ પણ આપણે ધંધાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, વસ્તુનું વેચાણ કરીએ છીએ તો એની માંગ છે એક સરખી જોવા મળતી નથી, ક્યારેક એની માંગ વધુ જોવા મળે છે, ક્યારેક એની માંગ છે એ ઓછી જોવા મળે છે, જેથી એની સીધી જ અસર નફા ઉપર થતી જોવા મળે છે. અહીંયા આપણને ગ્રાહકોની આવક, રૂચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. કે ગ્રાહકોની આવક, કે ભાઈ ગ્રાહકોને ઓછી આવકનું પ્રમાણ થયું હોય તો ગ્રાહકો ઓછી છે એ ખરીદી કરે છે, જેના કારણે સીધી જ અસર છે ધંધાના નફા ઉપર જોવા મળે છે. પછી આવે ગ્રાહકોની પસંદગી, કે વસ્તુ પસંદગી ઓછી કરતા હોય તો એનો વેપાર પણ ઓછો થવાનો, કે એની સીધી જ અસર છે એ ધંધાના નફા ઉપર થવાની છે. પછી વસ્તુની કિંમતમાં ફેરફાર, વસ્તુની કિંમતમાં કે વધારો કર્યો હોય, વસ્તુની કિંમતમાં આપણે વધારો કર્યો હોય તો સીધી જ ગ્રાહકો એ વસ્તુ ખરીદતા નથી, તો એની સીધી જ અસર છે ધંધાના નફા ઉપર થતી જોવા મળે છે. પછી ફુગાવો આવે, તો ફુગાવો એટલે કે અત્યારે બજારમાં કોઈ પણ વસ્તુની કિંમતમાં સીધી જ વધારો આવે, સીધી જ વસ્તુ કે એના ભાવમાં કિંમતમાં વધારો આવે અને એ વસ્તુ બજારમાં જોવા મળતી નથી, જેને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે, તો એ વસ્તુની ફુગાવો એ ધંધાની અંદર જોવા મળે છે, કે એની સીધી જ અસર ધંધાની નફા ઉપર થતી જોવા મળે છે. પછી આવે છે ભૌતિક જોખમ. ભૌતિક જોખમ એટલે કે ભાઈ જેને જોઈ શકાય, આપણે સ્પર્શી શકાય એવું જોખમ. તો ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. કે ધંધામાં જે ધંધાની અંદર ઉપયોગમાં લેવાય છે, ઉત્પાદન પદ્ધતિમાં અથવા કોઈ પણ પ્રક્રિયાની અંદર ઉપયોગમાં જે મિલકતો લેવાય છે તો એની અંદર ભૌતિક જોખમ ઊભું થતું જોવા મળે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય. જ્યારે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિઓની અંદર ચાલુ કાર્યની અંદર યંત્રો બંધ થઈ જાય, સાધનો છે એ કામ કરતા બંધ થઈ જાય, તો એના કારણે ભૌતિક જોખમ ઊભું થતું જોવા મળે છે. વહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે. કે ભાઈ આપણે ટ્રાન્સપોર્ટેશન એટલે વાહન વ્યવહારની જ્યારે સુવિધાનો ઉપયોગ કરતા હોય ત્યારે અકસ્માત થાય, જેના કારણે વસ્તુનું નુકસાન જાય છે, તો એના કારણે કે આવું ભૌતિક જોખમ છે એ ઊભું થતું જોવા મળે છે. તો આજના વિડીયોની અંદર આપણે
ધંધાકીય જોખમના કારણો મુખ્ય છ કારણો છે કે પહેલો છે ટેકનોલોજીમાં ફેરફાર, બીજો વૈકલ્પિક પેદાશોનો ભય એટલે એકના બદલામાં બીજી વસ્તુ, પછી આવે રિફાઈ તો બજારમાં રિફાઈ જોવા મળે, રિફાઈનો સામનો કરવા માટે આપણે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ તો એ વેચાણ કિંમત છે એ ઘટાડવી પડે જેથી આપણે બજારમાં રિફાઈનો સામનો કરી શકીએ. પછી કાયદો, તો સરકારના જે કાયદા ઘડેલા છે તો એ કાયદાઓનું પાલન કરવું પડે જેથી કેટલાક નિર્ણયો લેતા આપણને સરકાર અટકાવે છે. પછી માંગની અનિશ્ચિતતા, તો માંગ છે એ સરખી હોતી નથી, ક્યારેક ઘટી પણ જાય, ક્યારેક વધી પણ જાય, જેની સીધી અસર ધંધાના નફા ઉપર થાય છે. પછી આવે છે ભૌતિક જોખમ, તો જોઈ શકાય એવું તો એ જોખમ જે ધંધાકીય જોખમોના કારણોની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે.